ધરમપુરના આવધા ગામ નજીક માણ નદી પાસેથી ઘાલ દીપડાનું વન વિભાગે કોર્ડન કરી પાંજરે પૂર્યો. વલસાડના ધરમપુર તાલુકાના આવધા ગામના ગદિયાપાડા ફળિયા ખાતેથી પસાર થતી માણ નદીના કાંઠે આવેલ વાંસ સહિતના જાડી ઝાકરામાં દીપડો જોવા મળ્યો હતો. લટાર મારવા નીકળેલ રહીશે અચાનક દીપડા જોઈ લેતા યુવકે ઘટનાની જાણ સ્થાનિક લોકો અને અગ્રણીઓને કરી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરી ધરમપુર ખાતે લાવવામાં આવ્યો. આવધા ગામમાં રહેતા એક સ્થાનિક રહીશ ગામમાંથી પસાર થતી માન નદી કિનારેથી પસાર થઈ રહ્યો હતો. માન નદી કિનારે આવેલ જંગલ ઝાડીઓમાં એક દીપડો જોવા મળ્યો હતો. સ્થાનિક યુવક સામે માન નદીના તટ વિસ્તારમાં દીપડો દેખાતા તાત્કાલિક નદીના તટ વિસ્તારમાં રહેતા પશુપાલકો અને સ્થાનિક લોકોને દીપડાની હાજરી અંગે માહિતગાર કર્યા. ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓ અને ગામના લોકોએ તાત્કાલિક વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી. રહીશોએ વન વિભાગના આવધા રાઉન્ડના ફોરેસ્ટ કૌલવ પટેલનો સંપર્ક સાંધ્યો, જે બાદ RFO હિરેન પટેલના નેતૃત્વમાં વન વિભાગની ટીમે માન નદીના તટ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાની શોધખોળ હાથ ધરી હતી. વન વિભાગની એક ટીમને માન નદીના તટ વિસ્તારમાં આવેલા વાંસના ઝાડમાં સંતાયેલા દીપડાને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે દીપડાને ઝાડમાં પૂરવા ઘેરાવો કરતા દીપડો ત્યાંથી માનવ વસ્તી તરફ ભાગી ગયો હતો. નજીકમાં આવેલા એક સ્થાનિકના ઝૂંપડામાં દીપડો જતો રહ્યો હતો ને વન વિભાગની રેસ્ક્યુ ટીમ પણ દોડતી સ્થાનિક વ્યક્તિના ઝૂંપડા પાસે દોડી ગઈ હતી. ઝૂંપડાને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યું હતું અને જે બાદ દીપડાને ઝાડ તરફ લાવવાનો પ્રયાસ કરતા વનકર્મી ઉપર દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. વન વિભાગના કર્મચારીઓની ચપળતાને લઈને તેમનો બચાવ થયો. છેવટે દીપડો ઝાડમાં પુરાઈ ગયો હતો. વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પૂરી ધરમપુર પશુ ચિકિત્સક પાસે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં કૌલવ પટેલ, શક્તિસિંહ ચાવડા, વસંત પાડવી તેમજ જીવદયા પ્રેમી નીરજ પટેલ, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના ટીમના રેસ્ક્યુઅર મુકેશ વાયર, મંગુ પાડવી જોડાયા હતા. 3 વર્ષના ઇજાગ્રસ્ત દીપડાને સૂઝબૂઝથી રેસ્ક્યુ કરી ધરમપુર ખાતે પાંજરામાં લાવી પશુ તબીબ પાસે સારવાર કરાવી હતી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.